दोस्तों नमस्कार। आज एक विशिष्ट प्रकार नो वीडियो आपनी समक्ष लईने हाजर छू। आपे आवो पाइप जोयो हशे। आम तो आपने ख्याल छे के आपनी जे वॉश बेसिन होय छे पानी नी गेंडी एनी नीचे पानी ना निकाल करवा माटेनो आ एक पाइप छे। हवे ए पाइप आपे जोयो हशे, परंतु सांभळ्यो छे क्यारे? तो हूँ आपनी वच्चे ए पाइप संभळावुं छुं अने पछी एना कारणो पण समजावुं छुं। तो चालो मित्रों, आपणे पाइप ने सांभळीए। हूँ एक छेड़ो एनो एक हाथे पकड़ू छुं, बीजो छेड़ो थोड़ो ऊपरथी बीजा हाथे पकड़ू छुं अने पछी आ पाइप ने मारा माथा उपर राउंड राउंड फेरवुं छुं। कोई अवाज आवे छे दोस्तों? आप कहशो के नहीं, હું એની સ્પીડ વધારું છું। ચાલો હવે હજી સ્પીડ વધારું, હજી વધારું। અવાજ આવ્યો ને દોસ્તો? હવે મારો પ્રશ્ન એ છે કે એ અવાજ પાઇપની અંદરથી આવે છે કે બહારથી આવે છે? જોઈ લ્યો, આપ જવાબ વિચારો, ત્યાં સુધીમાં હું જવાબ બાબતની સરસ હિંટ આપને આપી દઉં। મારો ડાબો હાથ આપ જોજો, મારો ડાબો હાથ જુઓ। જેવો મેં મારા ડાબા હાથથી પાઇપનો નીચેનો છેડો બંધ કર્યો તો અવાજ આવતો બંધ થઈ ગયો। તો હવે આપ એટલું નક્કી કરી શક્યા કે એ અવાજ પાઇપની અંદરથી આવતો હતો। હવે બીજો પ્રશ્ન, અવાજ શા માટે આવતો હતો વિચારો? તો એમાં આપ કહી શકશો કે અવાજ એટલા માટે આવતો હતો કે પાઇપની અંદરથી હવા પસાર થતી હતી। તો પછી શરૂઆતમાં કેમ નહોતો આવતો? તો એમાં આપ કહેશો કે શરૂઆતમાં પાઇપની ઝડપ ઓછી હતી, એનાથી શું થાય? તો હવા જ્યારે પાઇપની અંદરથી બહાર નીકળે છે દોસ્તો, આ પાઇપની રચના કંઈક વિશિષ્ટ છે। એ પાઇપ અંદરની સાઈડથી કરકરિયાવાળો, ખાંચા ખાંચાવાળો છે। એટલે હવા જ્યારે આમાંથી પસાર થઈને બહાર નીકળે છે ત્યારે એ હવાને કારણે ધ્રુજારી ઉત્પન્ન થાય છે, પરંતુ જ્યારે સ્પીડ ઓછી છે ત્યારે એ ધ્રુજારીને લીધે ઉત્પન્ન થતો અવાજ, જો હું કહું સાંભળજો, એ ધ્રુજારીને કારણે ઉત્પન્ન થતો અવાજ એ આપણા કાન સાંભળી શકતા નથી। એટલે કે અવાજ તો ઉત્પન્ન થાય જ છે, પરંતુ મારા ને તમારા કાન એ સાંભળી શકતા નથી। મારા ને તમારા કાનના અવાજ સાંભળવાની ક્ષમતા 20,000 થી 20,000 સાયકલ પર સેકન્ડ, એટલે કે અંદરના જે સ્પંદન છે એ 20 થી 20,000 સુધી સાંભળે। જ્યારે આપણો પાઇપ ધીમે ફરતો હતો ત્યારે 20 સાયકલ પર સેકન્ડથી ઓછી આવૃત્તિ વાળો અવાજ ઉત્પન્ન થતો હતો અને એને કારણે મારા ને તમારા કાન એને સાંભળી શકતા નહોતા। તો હું તમને એક બીજી પ્રવૃત્તિ પાછો બતાવીશ કે જેમાં અવાજ ઉત્પન્ન થવા માટે ખરેખર કારણ ધ્રુજારી જ છે, એ હું આપને સ્પષ્ટ રીતે બતાવી શકીશ। તો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે મિત્રો, અને આશા રાખું છું આપ એને લાઈક અને શેર કરશો। નમસ્કાર।